બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્તે ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આ ડિજિટલ પ્લેટફોર્મમાં હું શિવમ મોરડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડીડીસી વિશે પ્રેક્ટિકલી માહિતી મેળવશું લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગ્રંથાલય માર વર્ગીકરણ વિશે માહિતી મેળવી હતી જેમાં વર્ગીકરણનો મિનિંગ શું છે અથવા વર્ગીકરણ શા માટે કરવામાં આવે છે એની જરૂરિયાત શું છે તેના વિશે ચર્ચા કરી હતી વર્ગીકરણ આપણે વિષયવાઈઝ પુસ્તકોને ગોઠવવા માટે તેને અરેન્જ કરવા માટે એક જ સબ્જેક્ટના બધા પુસ્તકો હોય એને સાથે સાથે રાખવા માટે જેના કારણે જે ઉપભોક્તા આવે છે યુઝર્સ આવે છે ઇઝીલી કોઈ પણ એક સબ્જેક્ટની બુક શોધવા આવ્યો હોય તો તેને તેની બાજુમાં જ પ્રોપર તે જ સબ્જેક્ટની બુક મળે તે ઉદ્દેશ્યના કારણે આપણે લાઇબ્રેરી ક્લાસિફિકેશનનો ઉપયોગ વર્ગીકરણનો ઉપયોગ કરીએ છીએ વર્ગીકરણની મેથડ્સની અંદર આપણે નામ જોયા હતા કે ડેવિડ એસીમર ક્લાસિફિકેશન છે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ છે કોલન ક્લાસિફિકેશન છે યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન છે તો આ બધા ક્લાસિફિકેશન મેથડ છે પણ આપણા બીએલએસ એકસો ચાર પીની અંદર અંતર્ગત આપણે બે ક્લાસિફિકેશન સ્કીમની અંદર અભ્યાસ કરવાનો હોય છે એમાં ડીડીસી છે અને સીસી છે તમારા જે એકસો ચાર પી ના ક્વેશ્ચન પેપરની અંદર તમારે પાંત્રીસ માર્કનું ડીડીસી આવશે અને પાંત્રીસ માર્કનું સીસી આવશે એમાં તમારે કોઈ પણ બાર આખ્યાનો અત્યારના હાલના પ્રશ્નપત્ર પ્રમાણે પ્રશ્નપત્રની સ્ટાઇલ પ્રમાણે તમારા બાર આખ્યાનોમાંથી એટલે બાર શીર્ષકોમાંથી કોઈ પણ દસ શીર્ષક ઉપર તમારે એના કોલ નંબર બનાવવાના રહેશે એ દસ શીર્ષકના આધારે તમારે ટોટલ એક શીર્ષકના સાડા ત્રણ માર્ક દસ શીર્ષકના તમારા થાય થર્ટી ફાઈવ માર્ક્સ તેવી જ રીતે સીસીની નંબર પણ તમારે બાર શીર્ષકો આવશે એમાંથી કોઈ પણ તમારા દસ શીર્ષકો ઉપર એના કોલ નંબર લખવાના રહેશે આપણે અત્યારે ડીડીસી અને તેના એડિટર વિશે આપણે જે લાસ્ટ જે લેક્ચરની અંદર વાત કરી કે આપણે ડીડીસી ઉપર અભ્યાસ કરીશું અને ડીડીસીમાં આપણે બેઝિક જોયું હતું કે ડીડીસીની અંદર અત્યાર સુધીમાં ત્રેવીસ એડિશન પબ્લિશ થઈ ગયા છે અને સીસીની અંદર સાત એડિશન પબ્લિશ થઈ ગયા છે પણ હાલ આપણે અભ્યાસમાં ડીડીસીનું ઓગણીસમું એડિશન અને ઓલા સીસી સિક્સ એડિશનનો ઉપયોગ કરીએ છીએ તો અત્યારે ડીડીસીની અંદર ઓગણીસમા એડિશનની અંદર એ બેન્જામિન ક્લસ્ટર તેના એડિટર હતા આપણે પહેલું જો જોયું કે ફર્સ્ટ એડિશન આમાં તમારે સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યું છે કે ફર્સ્ટ એડિશનલ એડિશન ઓગણીસ અઢારસો ને છોતેર ની અંદર ડેવી ડેવીએ પબ્લિશ કર્યું હતું જે અત્યારે ઓનલી ઓન ફોર્ટી ફોર પેજીસ નું હતું તો આપણે આ કેટલી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે કે ડીડીસીનું ફર્સ્ટ એડિશન ક્યારે પબ્લિશ થયું હતું અને કેટલા પેજીસનું હતું તો તે અત્યારે તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું ખાસ યાદ રાખવાનું રહેશે કે ફર્સ્ટ એડિટર તેના મેલવિલ ડેવી હતા કે જેમને પોતે ક્લાસિફિકેશન જે સ્કીમ ડીડીસીને લખી ડે ડી ફોર ડેવી પાછો બીજો ડી ફોર ડેસીમલ અને સી ફોર ક્લાસિફિકેશન આપણે દ્વિ બિંદુ આમાં દસ દસ ભાગ કરતા જાય છીએ તો આના કારણે જ તેનું નામ પડ્યું છે ડેવી ડેસીમલ ક્લાસિફિકેશન દસ દસ ભાગની અંદર આપણે ક્લાસિફિકેશન કરીએ છીએ તો ફર્સ્ટ એડિશન આવ્યું મેલવિલ ડેવીએ પબ્લિશ કર્યું હતું અંદર અને ટોટલ અત્યાર સુધીમાં એડિશન પ્રકાશિત થઈ ચૂક્યા છે ચોવીસમું એડિશન જે અત્યારે ઓસીએલસી અત્યારે પબ્લિશ કરી રહી છે એના પબ્લિશર અત્યારે ઓસીએલસી જે ડીડીસીના ઓથોરાઈઝ પબ્લિશર છે તેમના પ્રમાણે બે હજાર ચોવીસ સુધીમાં ચોવીસમું એડિશન પ્રકાશિત થઈ શકે છે તો અત્યારે તમે જોઈ જેમ જોઈ શકો છો હાલના એટલે આજની તારીખ સુધીમાં બે હજાર ટોટલ ત્રેવીસ એડિશન પબ્લિશ થઈ ચૂક્યા છે અને જે ત્રેવીસમાં એડિશનના એડિટર હતા મિન્ચેલ હતા તો તમે એક જોઈ શકો છો કે એ અત્યારે કેટલી કોમ્પિટેટિવ એક્ઝામમાં પૂછાય છે કે ડીટીસીના ત્રેવીસમા એડિશનના એડિટર કોણ હતા તો જે મિન્ચેલ હતા અને બે હજાર અગિયારમાં પબ્લિશ થઈ ગયું હતું ટોટલ આપણા ત્રેવીસ એડિશન હતા ફર્સ્ટ એડિશન મેલવી ડેવીએ અઢારસો છોતેરની અંદર ફોર્ટી ફોર પેજીસનું હતું તે એક યાદ રાખવાનું અને પંદરમું જે રિવર્સ એડિશન હતું તે પંદરમાં વચ્ચે બધા એડિશન આવે છે પણ તેમની વિગતો આપણા એટલી અભ્યાસક્રમને વધારે જરૂર નથી એટલે અહીંયા જે તમે સ્ક્રીન ઉપર જુઓ છો તે એટલી જ વધારે જરૂરી છે તેટલી જ મેં કન્સિડરેશન લીધી છે પંદરમું એડિશન હતું તે એક એબ્રિડ વર્ઝન હતું એક નાનું સંક્ષિપ્ત વર્ઝન કહી શકાય કે અત્યારે ડીડીસી જે પણ આવે છે તે એક વધારે વોલ્યુમ બલ્કી વોલ્યુમમાં આવે છે જેમાં જેના કારણે તમે ઇઝીલી પણ સબ્જેક્ટને સારી રીતે ક્લાસિફિકેશન કરી શકો છો પણ જે પંદરમું એડિશન હતું જે નાની લાઇબ્રેરી છે અથવા સ્કૂલ લાઇબ્રેરી છે પબ્લિક લાઇબ્રેરી છે જ્યાં સબ્જેક્ટના પ્રમાણ જુદા જુદા સબ્જેક્ટના પ્રમાણની બુક્સ વધારે નથી અથવા ત્યાં બીજા સબ્જેક્ટ ડિટેલ ક્લાસિફિકેશન અંદર જરૂર નથી નેરો ક્લાસિફિકેશનની જરૂર નથી તેમના માટે ફિફ્થ એડિશન એબ્રિડ વર્ઝનનું પબ્લિશ કરવામાં આવ્યું હતું પણ હાલની સંજોગે બધી જગ્યાએ ઓગણીસમી લઈને ત્રેવીસમી એડિશન સુધી જુદી જુદી બુક્સનો ઉપયોગ કરવામાં આવે છે હવે આ ડીસીના ઓગણીસમાં નો એક ફોટો છે જેની અંદર તમારે ડાબી બાજુએ ફર્સ્ટ વોલ્યુમ છે એને કહેવાય ઇન્ટ્રોડક્શન ટુ ટેબલ્સ પછી બીજું છે તમારું શેડ્યુલ્સ થઈ ગયું ક્લાસના બીજું વોલ્યુમ છે તે અને ત્રીજું વોલ્યુમ છે જેમાં તમને ઉપરની બાજુએ એક લોગો અથવા એક સ્ટેમ્પ મારેલો દેખાશે લાઇબ્રેરીનો આપણે વિવેકાનંદ લાઇબ્રેરીનો તેની અંદર તે વોલ્યુમ નંબર થ્રી છે એ રિલેટિવ ઇન્ડેક્સ છે કોઈ પણ નંબર આપણે બિલ્ડ કરીએ તેમાં માત્ર માત્ર તમે અત્યારે ખાલી વોલ્યુમ નંબર વન અને વોલ્યુમ નંબર ટુ ઉપર ઇઝીલી ક્લાસિફિકેશન કરી શકો છો ત્રીજું છે એ રિલેટિવ ઇન્ડેક્સ છે જેના કારણે તમને એક ઇન્ડેક્સ બનાવેલો છે લાઈક મારે પોલિટિકલ સાયન્સનો નંબર બિલ્ડ કરવો છે તો હું રિલેટિવ ઇન્ડેક્સની અંદર પોલિટિકલ સાયન્સમાં પી ઉપર જઈશ એમાં આલ્ફાબેટિક જ લખેલા હશે તો પોલિટિકલ સાયન્સમાં હું પી ઉપર જઈશ તો મને ત્યાં ડીડીસીનો નંબર મળેલો હશે તો હું કોઈ પણ પોલિટિકલ સાયન્સ પોલિટિકલ સાયન્સ બેઝિક બુક હશે કે જેને નેરો જરૂર નથી માત્ર ખાલી પોલિટિકલ સાયન્સની જ બુક છે તો તમે તેને પોલિટિકલ સાયન્સનો આપણો નંબર છે તે આપી શકો છો તે રિલેટિવ ઇન્ડેક્સ છે પણ રિલેટિવ ઇન્ડેક્સનો ઉપયોગ ક્યારે કરવાનો જો તમને પેલું ને બીજું એડિશન જે વોલ્યુમ છે એનો કોન્સેપ્ટ છે ડેવિડેસીમલ કેવી રીતે પડ્યા એના દસ ક્લાસ કયા હતા એના સબ દસ ક્લાસ કયા હતા એના વન થાઉઝન્ડ નો પાર્ટ કયો તો જ તમે રિલેટિવ ઇન્ડેક્સ યુઝ કરવું જોઈએ તો જ તમે પ્રેક્ટિકલી એક્ઝામની અંદર ક્લાસિફિકેશન તો તમે કરી શકશો પણ પ્રેક્ટિકલી એક્ઝામની અંદર લાઈક તમે જે પણ કોમ્પિટેટીવ એક્ઝામમાં જશો અથવા રિયલ લાઈફની અંદર જ્યારે કામ કરશો તો તમને સહેલાઈ રહેશે એટલે વિદ્યાર્થી મિત્રો મારી એટલી સલાહ છે કે અત્યારે જ્યારે તમે સ્ટાર્ટિંગની અંદર શીખી રહ્યા છો કે હું તમને જે પાંચ કે છ વિડીયો અથવા સાત લેક્ચરની અંદર જ્યારે હું શીખવાડીશ ત્યારે તમે માત્રને માત્ર વિડીયો વોલ્યુમ નંબર વન અને વોલ્યુમ નંબર ટુનો જ ઉપયોગ કરો વોલ્યુમ નંબર થ્રીનો ઉપયોગ કેવી રીતે કરો હું લાસ્ટના વિડીયોમાં શીખડાવીશ તમે ઇઝીલી તેને શીખી શકશો અને નંબર બનાવી શકશો અને ક્રોસ વેરીફાય પણ કરી શકશો તો આપણે જેમ જોયું ડીડીસીના ઓગણીસમાં એડિશન જે આપણે હાલના અભ્યાસક્રમની અંદર ઇન્કલુડેડ છે તેની અંદર ત્રણ છે વોલ્યુમ નંબર વન ટુ વોલ્યુમ નંબર ટુ અને વોલ્યુમ નંબર થ્રી વિદ્યાર્થી મિત્રો આ જે ડીડીસીના નંબર છે તમે જ્યારે એક્ઝામિનેશનમાં જશો ત્યારે તમને ક્લાસરૂમની અંદર જ પ્રોવાઈડ કરવામાં આવશે તો કોઈ પણ વિદ્યાર્થીએ ચિંતા કરવાની જરૂર નથી કે સર આ બધા જ નંબર અમારે વાત યાદ રાખીને કરવાના છે ના તમને બુક્સ આપવામાં આવશે અને રિયલ લાઇફના પણ તમે જ્યારે ક્લાસિફિકેશન કરતા હશો ત્યારે તમારી બાજુમાં જ હશે અથવા તમારા લાઇબ્રેરીની અંદર હશે જ સામાન્ય હશે તો આ તેના મદદથી જ તમારે ક્લાસિફિકેશન કરવાનું છે કોઈ પણ ગ્રંથ ગ્રંથપાલને બધા જ સબ્જેક્ટના બધા જ ડીડીસીના નંબર બધા જ મોઢે હોય એવું જરૂરી નથી તેમને તેના લોજિકની ખબર હોવી જોઈએ તેનો કેવી રીતે ઉપયોગ કરવો તેની જાણકારી હોવી જોઈએ તેના માટે જરૂરી છે તો આપણે જેમ વાત કરી કે ડેસીમલ ક્લાસિફિકેશન છે તેની અંદર દસ ક્લાસ કરવામાં આવે છે તો તેની ચર્ચા કરીએ તો ડીડીસીની અંદર મેઇન દસ ક્લાસ કરવામાં આવે છે જે ઝીરો ઝીરો ઝીરોથી લઈને નાઇન 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 સુધી ટોટલ વન થાઉઝન્ડ ક્લાસ હોય છે પણ મેઇન દસ ક્લાસ હોય છે એની અંદર પહેલું આવે છે ઝીરો 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 જનરલ વર્ક્સ જનરલ વર્ક્સના જે પણ સબ્જેક્ટ હશે તેને આપણે ઝીરો ઝીરો ઝીરોથી લઈને ઝીરો નાઇન નાઇન સુધીના નંબર આપેલા હશે તો તમારી લાઇબ્રેરીની અંદર જો તમે લાઇબ્રેરી સાયન્સની બુક શોધવા જશો તો જનરલ વર્ક્સ તમારે ઝીરો ટ્વેન્ટીની અંદર આવશે હવે આપણે એકવાર આ નામ જોયા પછી પ્રોપર જનરલ વર્ક્સની અંદર કયા દસ સબ્જેક્ટ આવશે તેની ચર્ચા કરીશું ફિલોસોફી રિલેટેડ સબ્જેક્ટ કયા આવશે રિલિજિયસ છે તો રિલિજિયસની અંદર કયા દસ પેટા આવશે સોશિયલ સાયન્સ છે તો તેની અંદર કયા દસ પેટા વિભાગ આવશે લેંગ્વેજીસ છે નેચરલ સાયન્સીસ એન્ડ મેથેમેટિક્સ છે ટેકનોલોજી છે આર્ટ્સ એન્ડ રિક્રિએશન છે લિટરેચર છે હિસ્ટ્રી એન્ડ જીઓગ્રાફી છે તો આ આપણા દસ મેઇન ક્લાસ છે તો મેઇન ક્લાસની અંદર કયા દસ પેટા ક્લાસ પડી રહ્યા છે મેટા પેલા પેટા વિષયો આવી રહ્યા છે તેના વિશે ચર્ચા કરીશું તો જનરલ વર્ક છે જે ઝીરો ઝીરો ઝીરોથી લઈને ઝીરો નાઇન નાઇન સુધી જ આવશે ફિલોસોફીન રિલેટેડ સબ્જેક્ટ હશે જે વન ડબલ ઝીરોથી લઈને વન ડબલ નાઇન સુધી આવશે તો આપણે જ્યારે ક્લાસિફિકેશન નંબર બોલતા હોય તો એકસોથી લઈને એકસો નવ્વાણું એવું નહીં બોલવાનું રહે વન ડબલ ઝીરોથી લઈને વન ડબલ નાઇન એકસો નવ્વાણું નહીં વન ડબલ નાઇન જ્યારે પણ આપણે બોલી કે આ ડેસીમલ છે ડેસીમલ એટલે એક એક આંકડાનું મહત્ત્વ છે જેના કારણે આપણે હું જીરો નવવાળું નહીં બોલું ઝીરો નાઇન નાઇન બોલીશ અથવા ઝીરો નવ નવ એવું બોલીશ ઝીરો 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 બોલીશ મને લાગે છે કે તમને કન્ફ્યુઝન દૂર થશે થ્રી ડબલ ઝીરો થ્રી ડબલ નાઇન એવી રીતે આપણે બોલશું આપણે ત્રણસો નવ્વાણું અથવા તેને એક સંખ્યા તરીકે નહીં જોવી આપણે એને છે એક એક સંખ્યાનું મહત્વ છે તેના કારણે આપણે એક 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 જ સંખ્યાને એક જ નંબર્સને બોલશું પછી નેચરલ સાયન્સીસ એન્ડ મેથેમેટિક્સ ફાઇવ ડબલ ઝીરો ફાઇવ ડબલ નાઇન એટલે કોઈ પણ આપણા જે ડેસીમલ છે ડીડીસી ની અંદર મેઇન દસ ક્લાસ છે જનરલ વર્ક્સની અંદર પણ દસ પેટા પ્રકાર પડશે અને એ દસ પેટા પ્રકારના પણ દસ પેટા પ્રકાર પડશે તો આપણે ઇઝીલી તેને આઈડેન્ટિફાઈ કરી શકશું કે કેવી રીતે છે એટલે આપણે ટોટલ વન વોલ્યુમ થશે જાણે કે જનરલ વર્ક્સ છે તો જનરલ વર્ક્સની અંદર પણ આપણે દસ પેટા પ્રકાર પડશે ઝીરો ઝીરો વન ઝીરો ઝીરો ટુ ઝીરો ઝીરો થ્રી ઝીરો ઝીરો ફોર ઝીરો 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 સિક્સ સોરી ઝીરો વન ઝીરો ઝીરો ટુ ઝીરો ઝીરો થ્રી ઝીરો ઝીરો ફોર ઝીરો 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 સિક્સ ઝીરો 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 નાઇન ઝીરો તો તેવી રીતે આપણે દસ ભાગ પડશે એના અંદર પણ પેટા દસ ભાગ પડશે એટલે જનરલ વર્ક્સની અંદર ટોટલ એક હજ એક સો ક્લાસ આપવામાં આવશે એક સો ક્લાસ એટલે કેવી રીતે તો વિદ્યાર્થી મિત્રો કોઈને કન્ફ્યુઝન થયું સર તમે નાઇન્ટી નાઇન સુધી લીધું તો ઝીરો ઝીરો વનથી લઈને ઝીરો નાઇન નાઇન સુધી નવ્વાણું થાય આપણે તો ઝીરો 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 પણ ઇન્ક્લુડ કર્યા છે એટલે સો ક્લાસ થઈ ગયા એવી રીતે આપણા દસ ક્લાસ છે તો દસે ક્લાસના સો સો હોય તો આપણા મેઇન એક હજાર ક્લાસ થાય છે તો ડીડીસીના મેઇન વન થાઉઝન્ડ ક્લાસ ક્લા ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે મેઇન દસ ક્લાસ છે દસ ક્લાસના પણ દસ પેટા પ્રકાર પડશે એના પણ દસ પેટા પ્રકાર પડશે તેવી રીતે આપણે દસ ક્લાસની અંદર આવશે તો હવે એક પછી એક આપણે જે મેઇન દસ ક્લાસ છે એના પેટા પ્રકારની અંદર કયા કયા સબ્જેક્ટનું ઇન્ક્લુડ થાય છે વિષયનું ઇન્ક્લુડ થશે તેના વિશે આપણે અભ્યાસ કરીશું લાઈક જનરલ વર્ષ છે તો જનરલ વર્ક્સની અંદર આપણે તેમ તમે જેમ સમજી ગયા કે જીરો જીરો જીરોથી લઈને જીરો નાઇન નાઇન સુધીના સબ્જેક્ટ આવે છે તો તે સબ્જેક્ટની અંદર જનરલ વર્ક્સમાં કયા કયા સબ્જેક્ટ આવે છે તેનો અભ્યાસ કરીશું ઝનરલ વર્ષની અંદર ઝીરો 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 વન ઝીરો ઝીરો ટુ ઝીરો ઝીરો થ્રી ઝીરો ઝીરો ફોર ઝીરો ઝીરો ફાઇવ ઝીરો ઝીરો સિક્સ ઝીરો ઝીરો સેવન ઝીરો ઝીરો એઇટ ઝીરો ઝીરો નાઇન ઝીરો આવી રીતે આપણા ક્લાસ પાડેલા છે આપણે જેમ જોયું મેઇન ક્લાસની અંદર ઝીરો ઝીરો ઝીરોથી લઈને ઝીરો નાઇન નાઇન હતું પછી એક વન હંડ્રેડથી લઈને એકસો નવ્વાણું સુધી હતું તેવી રીતે જનરલ વર્ષની અંદર દસ પેટા પ્રકાર પડ્યા તો આપણે જેમ ઉપરની બાજુ તમે જોઈ શ જેમ જોઈ શકો છો કે અહીંયા ઝીરો લઈને તેવી રીતે ઝીરો 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 પછી બિબ્લીઓગ્રાફી રિલેટેડ જો તમારે કોમ્પ્યુટર સાયન્સ રિલેટેડ ક્લાસિક બુક્સ હશે તો તમે ઝીરો 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 ઉપયોગ કરશો અને એને ઇન્ફોર્મેશન રિલેટેડ હશે તો ઝીરો ઝીરો ઝીરોના નંબર આવશે પછી બિબ્લીઓગ્રાફી છે તો ઝીરો વન ઝીરો આવશે લાઇબ્રેરી સાયન્સ જો તમને ડેવી ડેસીમાં ક્લાસિફિકેશનના બુક આપેલી હોય તેને જ ક્લાસિફિકેશન કરવાનું છે તો તમે તેને ઝીરો ટુ ઝીરોનો નંબર આપી તેના અંદર ફર્ધર ક્લાસિફિકેશન કરશો ઝીરો ટુ ઝીરો ખાલી લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સને જ ક્લાસિફાય કરે છે પણ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સની અંદર અત્યારે તમે અભ્યાસ કરી રહ્યા છો તો બી એલ અંતર્ગત જ તમારે સાત સબ્જેક્ટ એવા આવે છે કે જે પ્રોપર લાઇબ્રેરી સાયન્સના રિલેટેડ આવે છે લાઈક તમે એમ કીધું લાઇબ્રેરી ક્લાસિફિકેશન છે તો લાઇબ્રેરી ક્લાસિફિકેશન હું ખાલી ઝીરો ટુ ઝીરો મૂકી દઉં લાઈબ્રેરી ઓટોમેશન છે ને ઝીરો ટુ ઝીરો મૂકી દો તો એક જ સબ્જેક્ટની બુક્સ પાસે પાસે નહીં આવે આપણે અરેન્જ કરવા જશું લાઇબ્રેરી ઓટોમેશન રિલેટેડ કોઈ સબ્જેક્ટની બુક ઉપભોક્તા છે શોધવા ગયો તો તેને બાજુમાં લાઇબ્રેરી ક્લાસિફિકેશન મળશે તો ફર્ધર ક્લાસિફિકેશન માટે આપણે શિડ્યુલ્સનો ઉપયોગ કરશું આ જે પણ તમને મેઇન ક્લાસ છે તમે ઇઝીલી તેને ક્લાસિફાય કરી શકો છો તો લાઇક આપણે લાઇબ્રેરી સાયન્સ છે તો લાઇબ્રેરી સાયન્સની અંદર આ તમે જે મેઇન ક્લાસ જોઈ રહ્યા છો એ મેઇન ક્લાસ તમને વોલ્યુમ નંબર વનમાં ઇઝીલી તમને મળી જશે તો વોલ્યુમ નંબર વનમાં લાસ્ટ પેજ ઉપરની આજુબાજુ તમે લાસ્ટ લાસ્ટ પેજમાં જશો તો તમને આ જે મેઇન મેઇન ક્લાસ કીધા તેની પણ લિસ્ટ છે પછી સબ ક્લાસ આપણે જે આ મેઇન જે સબ ક્લાસ છે તેની પણ તમને લિસ્ટ મળશે એને પેટા જે પ્રકાર છે તેની પણ તમને એની લિસ્ટ મળશે તો આપણે જે દસ પ્રકાર દસ ભાગ છે જનરલ વર્ક છે તો કોમ્પ્યુટર સાયન્સ રિલેટેડ તમારી બુક્સ હશે તો તમારે જે પણ લાઇબ્રેરીની અંદર જો ડીસી યુ થતું હશે તો એના સ્ટાર્ટિંગના નંબર ઝીરો જીરો જ હશે સ્ટાર્ટિંગના બે નંબર તો ઝીરો હશે ફર્ધર જો એને ક્લાસિફિકેશન કરેલું છે તો ઝીરોથી લઈને નાઇન સુધીનો નંબર હશે મને પાકો વિશ્વાસ છે જો કોમ્પ્યુટર સાયન્સની બુક્સ હશે ડીડીસી યુઝ થતું હશે તમારી લાઇબ્રેરીની અંદર તો તમે એકવાર ચેક કરી શકો છો કે ઝીરો ઝીરો ઝીરોથી લઈને ઝીરો ઝીરો નાઇન સુધીનો જ નંબર હશે એનું કારણ શું આપણે આમાં જેમ જોઈ શક્યો છે ઝીરો વન ઝીરો આવશે તો તો બિબ્લોગ્રાફી આવી જશે તો ઝીરો ઝીરો નાઇન સુધીનો જે પણ આ નંબર્સ હશે એ જનરલ વર્ક્સ કોમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન રિલેટેડ જે પણ બુક્સ હશે એના માટે જ લાગુ પડશે પછી ઝીરો વન ઝીરો છે તો બિબ્લોગ્રાફી તો ઝીરો વન ઝીરોથી લઈને ઝીરો વન વન નાઇન એટલે ઓગણીસ સુધી ઝીરો વન ઝીરોથી લઈને ઝીરો વન નાઇન એટલે વન નાઇન સુધીને જે પણ બુક્સ હશે એ બધી બિબ્લોગ્રાફી રિલેટેડ હશે ઝીરો ટુ ઝીરોથી લઈને ઝીરો ટુ નાઇન સુધીની જે પણ બુક્સ હશે એ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ રિલેટેડ મારે એમાં લાઇબ્રેરી ક્લાસિફિકેશન પણ આવી જાય ડિજિટલ લાઇબ્રેરી આવી જાય લાયબ્રેરી ઓટોમેશન આવી જાય તે બધાનું ઇન્ક્લુડ થઈ જશે ઝીરો થ્રી ઝીરો ઇન્સાઈક્લોપીડિયાને બુક્સ ઓફ ફેક્ટ હશે તેનું ઇન્ક્લુડ થશે તેનું આપણે ઇન્સાયક્લોપીડિયા છે એ લાઇબ્રેરીમાં જનરલ વક્ષમાં મૂકવામાં આવી છે એનું પણ એક લોજિક શું છે કે ઇન્સાઈક્લોપીડિયા એક એવી વસ્તુ છે લાઇબ્રેરીમાં બધા જ વિષયના એક્સપર્ટ હશે અથવા તેના વિદ્યાર્થીઓ હશે તેને ઇન્સાયક્લોપીડિયા બધા યુઝ કરતા હશે જો તેમને હું સોશિયલ સાયન્સ અથવા પર્ટિક્યુલર એક સબ્જેક્ટની અંદર મૂકું તો યુઝર્સને તે બુક ફાઇન્ડ આઉટ કરવા અંદર સ્ટેકમાં વધારે જવું પડશે કારણ કે લાઇબ્રેરીની બુક્સની શરૂઆત તો ઝીરો ઝીરોથી થશે ઝીરો ઝીરો ઝીરોથી લઈને નાઇન 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 સુધી થશે જો હું ઇન્સાયક્લોપીડિયાને સ્ટાર્ટિંગના ભાગની અંદર જ રાખું તો ઇઝીલી યુઝર્સ એને આઈડેન્ટિફાય કરી શકશે યુઝર્સ એને મેળવીને એનો પોતાનો રેફરન્સ લઈને તેને પાછી જમા કરાવી શકશે તો આપણે લાઇબ્રેરી સાયન્સના જે પાંચ મૂળભૂત નિયમો છે ડોક્ટર એસ આર રંગનાથા આપેલા જેમાં ચોથો નિયમ છે યુઝર્સનો ઉપભોક્તાનો સમય બચાવો તો ઉપભોક્તાનો આપણો સમય બચાવવા માટે જે જરૂરી છે તો તમારે રેફરન્સ બુક છે કે અથવા ઇન્સાયક્લોપીડિયા જેવી બુક્સ છે તેને તમે લાઇબ્રેરીમાં ક્લાસિફિકેશનમાં સ્ટાર્ટિંગમાં રાખો તે ઉદ્દેશ્યના કારણે ઝીરો થ્રી ઝીરો આપણે ઇન્સાયક્લોપીડિયા છે તો કોઈ વિદ્યાર્થી મિત્રને પ્રશ્ન થશે કે સબ લાઇબ્રેરી સાયન્સ તો એવો સબ્જેક્ટ છે કે જે બધા બધા લોકો તેને યુઝ નથી કરવાના સાચી વાત છે તો એક બીજો પણ એનો લોજિક શું છે કે જો લાઇબ્રેરી ક્લાસિફિકેશનના સ્ટાર્ટિંગના ભાગમાં રાખશું તો લાઇબ્રેરીનો કોઈ સ્ટાફ છે જેને પોતાને પણ લાઇબ્રેરી રિલેટેડ જ્યારે બુક્સની જરૂર પડે તો તેમને સોશિયલ સાયન્સની અંદર જવાની જરૂર ન પડે તે ઈઝીલી તેમને આગળની બાજુએ જે બુક્સ લાઇબ્રેરી ક્લાસિફિકેશનને રિલેટેડ જે પણ લાઇબ્રેરી સાયન્સને રિલેટેડ જે પણ બુક્સ હશે તે તેમને મેળવી શકે કારણ કે આપણે બુક્સ જે પણ અરેન્જ કરી રહ્યા છીએ તે ઝીરો ઝીરો ઝીરોથી લઈને ઝીરો નાઇન નાઇન સુધીનો ઉપયોગ કરવી છે તેના કારણે આપણે લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સની બુક્સ જનરલ વર્ક્સના અંદરમાં રાખીએ પછી મેગેઝિન્સ જર્નલ અને સિરિયલ્સને રિલેટેડ છે તો ઝીરો ફાઇવ ઝીરો આવશે પછી એસોસિએશન ઓર્ગેનાઇઝેશન એ મ્યુઝિયમ રિલેટેડ કઈ પણ બુક્સ પબ્લિશ થયેલી છે તો ઝીરો સિક્સ ઝીરો આવશે પછી ન્યૂઝ મીડિયા જર્નલિઝમ એન્ડ પબ્લિશિંગ રિલેટેડ હશે તો ઝીરો સેવન ઝીરો આવશે પછી કોટેશન છે તમે જો કોટેશનની કોઈ બુક હોય કોટેશન મતલબ કોઈ મહાત્મા ગાંધીના વિચારો અથવા સુવિચાર કહી શકાય તો સુવિચારના રિલેટેડ જે પણ કોઈ બુક્સ પબ્લિશ થયેલી છે તો આપણે તેને ઝીરો મૂકશું પછી ઝીરો નાઇન ઝીરો મેઇન મેનુસ્ક્રિપ્ટ અને રેર બુક્સ હશે તેને આપણે બધી બુક્સને ઝીરો નાઇન ઝીરોના અંતર્ગત ક્લાસિફિકેશન કરશું આ ઝીરો નાઇન ઝીરો છે એ એક દસમો ભાગ થઈ ગયો તેની અંદર પણ જ્યારે એવું લાગે કે મને મેન સ્ક્રીપ્ટ મેઇન સબ્જેક્ટ છે એને ફર્ધર ક્લાસિફિકેશનની જરૂર છે તો આપણે વધારે ક્લાસિફિકેશન કરશું પણ બેઝિક રીતે અત્યારે આપણે જોઈએ તો ડીસીના કોઈ પણ ક્લાસ નંબર હશે તમે તમારી લાઇબ્રેરીની અંદર યુઝ જોઈ શકો છો જે સ્ટાર્ટિંગ વિથ ઝીરો ઝીરો ઝીરોથી લઈને નાઇન 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 સુધી જશે જેમ આપણે આમાં અંદર જોયું કે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સની બુક્સ હશે તો ઝીરો ટુ ઝીરો જ હશે એનું રીઝન શું કે લાઇબ્રેરી ક્લાસિફિકેશનનો સ્ટાર્ટિંગનો નંબર ઝીરો ટુ ઝીરો છે તો લાયબ્રેરી સાયન્સની અંદર લાઇબ જે પણ બુક્સ હશે એ ઝીરો ટુ ઝીરોથી લઈને ઝીરો ટુ નાઇન સુધીની જ બુક્સ હશે આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકાય તો લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સની જે પણ બુક્સ હશે એ ઝીરો ટુ ઝીરોથી લઈને ઝીરો ટુ નાઇન સુધીની જ હશે પછી ઇન્સાયક્લોપીડિયા છે તો ઝીરો થ્રી ઝીરોથી લઈને ઝીરો થ્રી નાઇન સુધીને જશે તો આપણે જનરલ વર્ક્સની અંદર આપણે બે દસ મેઇન સબ્જેક્ટ શીખ્યા સમજ્યા હવે ફિલોસોફી અને તેને રિલેટેડ સબ્જેક્ટ ફિલોસોફી અને સાયકોલોજીને રિલેટેડ જે પણ બુક્સ હશે તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન એને રિલેટેડ જે પણ બુક્સ હશે એ ફિલોસોફીની અંદર આવશે એક આપણે બીજો શબ્દ છે અહીંયા તમને એકસો દસની અંદર દેખાશે કે મેટાફિઝિક્સ તો સાહેબ ફિઝિક્સ તો સાયન્સની અંદર આવવું જોઈએ કે આ મેટાફિઝિક્સ મેટાફિઝિક્સ એટલે શું કે જે મનને અને તત્વને લગતા જે પણ બુક્સ હોય એને આપણે મેટાફિઝિક્સ કહીએ છીએ ઇંગ્લિશનો વર્ડ છે જ્યારે તમને ક્લાસિફિકેશનમાં પ્રોબ્લેમ પડે તો મેં પાર્ટ પાર્ટ વન ની અંદર તમને સૂચવ્યું હતું કે એક ડિક્શનરી રાખો જો ડિક્શનરી રાખશો તો તમને કોઈ સબ્જેક્ટ સમજવામાં નથી આવતો તો તમે તેનું ગુજરાતી મિનિંગ સમજીને ક્લાસિફિકેશન ઇઝીલી કરી શકો છો તો એક મેટા ફિઝિક્સ થઈ ગયું એકસો દસ પછી એમેટ્રોલોજી છે પાર્મોકોલોજી છે ફિલોસોફિકલ સ્કૂલ ઓફ થોટ્સ છે સાયકોલોજી છે લોજિક છે એથિક્સ છે એશિયન મેડિકલ એન્ડ એસ્ટન ફિલોસોફી છે મોર્ડન વેસ્ટર્ન ફિલોસોફી છે તો એક વન હંડ્રેડથી લઈને વન નાઇન વન નાઇન ઝીરો સુધીના જે પણ નંબર હશે એ ફિલોસોફી અને સાયકોલોજી રિલેટેડ જ બુક્સના હશે તો તમે ઇઝીલી તેને આઈડેન્ટિફાઈ કરી શકો છો કે તમે કોઈ પણ નંબર ડીટીસીની નંબરની બુક્સ ઉપાડો જો એમાં એકસો એક વન ડબલ ઝીરો હશે તો હું ઇઝીલી એને આઈડેન્ટિફાઈ કરી શકી કે આ ફિલોસોફી અને રિલેટેડ સબ્જેક્ટ જ હશે આ એને રિલેટેડ બુક્સ હશે હું ઇઝીલી તેને આઈડેન્ટિફાઈ કરી શકવાનું છું એનું કારણ શું આપણે જે ડીડીસી ભણી રહ્યા છીએ એનું ક્લાસિફિકેશન અને આપણા ક્લાસિફિકેશનથી યુનિફોર્મિટી આવશે હું અત્યારે વિવેકાનંદ લાઇબ્રેરીમાં અથવા બીજી લાઇબ્રેરીની અંદર કામ કરતો હોય અને એમાં ક્લાસિફિકેશન ઉપર હું જ્ઞાન ધરાવતો હોય તો મેં ડીડીસી યુઝ કર્યું છે તો બીજી જગ્યાએ તો હું ગમે તે બીજી જગ્યાએ ડીડીસી યુઝ થતું હશે તો ઇઝીલી તેના ભેગું ફિમિલિયર થઈ જઈશ એટલે આ ફિલોસોફી રિલેટેડ સબ્જેક્ટ થઈ ગયા હવે બસો છે રિલિજિયસ રિલિજિયસ એટલે ધર્મ ધર્મને રિલેટેડ જે પણ બુક્સ હશે તે બધી તમારા રિલિજિયસની અંદર આવશે જેમાં ક્રિશ્ચિયાનીટી હોય બાઇબલ હોય કુરાન હોય હિન્દુ ઉપર હોય આપણે ભગવદ્ ગીતા હોય રામાયણ હોય વચનામૃત હોય જે પણ હિન્દુ ધર્મની જેટલી પણ બુક્સ હશે ક્રિશ્ચિયાનિટી ઉપર જે પણ બુક્સ હશે ધાર્મિક જે પણ બુક્સ હશે તેની બધા જ નંબર બસોથી લઈને બસો નવ્વાણું સુધીમાં જ આવશે બેઝિક રિલિજિયસ એટલે ધર્મ ધર્મ રિલેટેડ જે પણ બુક્સ હશે જો ડીડીસી ક્લાસીફિકેશન ઉપયોગ થતો હશે તો બસો થી લઈને બસો નવ્વાણું સુધીનો જ ઉપયોગ થશે તો તમે એને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકશો કે આ ધર્મ રિલેટેડ છે તો હું મારા રિલિજિયસમાં જઈશ રિલિજિયસની અંદર દસ ભાગ જોઈએ તો આમાં મને એવું લાગ્યું કે ભગવદ્ ગીતાનો ક્લાસિફિકેશન કયો આવે તો ઉપર જોયું તો મને કોઈ હિન્દુઝિઝમ ઉપર દેખાણું નહીં તો ટુ નાઇન્ટીની અંદર જઈશ તો અધર રિલિજિયસ જઈશ પાછા હું ટુ નાઇન્ટીના મેઇન ક્લાસની ક્લાસની અંદર શિડ્યુલ્સમાં જઈશ તો મને પાછા દસ પેટા પ્રકાર પડશે તેમાંથી હું ઈઝીલી આઈડેન્ટિફાઈ કરી શકી કે હિન્દુ રિલેટેડ જે પણ ધર્મ હશે એના જે પણ ધાર્મિક ગ્રંથો હશે તેની એની સૂચિ આપેલી હશે તેમાં જે પણ નંબર છે એના ઉપરથી હું ભગવદ ગીતા રામાયણ અથવા જે તે ધર્મના ધાર્મિક ગ્રંથોને હું ઈઝીલી ક્લાસિફાઈ કરી શકીશ પણ બેઝિક તમારો વિચાર શું છે એક ધર્મને ગ્ર વિષય તરીકે ગણવામાં આવ્યો છે તો એક ધર્મ તરીકે આપણે વિષય જોઈ લીધો તો બસોથી લઈને બસો નવ્વાણું સુધીની જે પણ બુક્સ હશે એ રિલિજિયસને લગતી જ હશે ધાર્મિક ગતિવિધિને જ લગતી હશે હવે આવ્યું છે મેઇન ક્લાસ આપણે જેમ જોઈએ છીએ સૌથી મોટો ક્લાસ કહી શકાય સોશિયલ સાયન્સ સોશિયોલોજી એન્ડ એન્થ્રોપોલોજી રિલેટેડ જે પણ બુક્સ હશે એ આપણે થ્રી ડબલ ઝીરોથી લઈને થ્રી ડબલ નાઇન સુધીના ક્લાસમાં આવશે જેમ આપણે સ્ટેટિસ્ટિક્સ છે પોલિટિકલ સાયન્સ છે ઇકોનોમિક્સ છે લો છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ મિલિટરી સાયન્સ છે સોશિયલ પ્રોબ્લેમ એન્ડ સોશિયલ સર્વિસીસ છે એજ્યુકેશન છે કોમર્સ કોમ્યુનિકેશન એન્ડ ટ્રાન્સપોર્ટેશન છે કસ્ટમ એટિકેટ્સ એન્ડ ફોકસ છે તો આ બધે બધા જે પણ તમને સ્ટેટિસ્ટિક્સ થી લઈને કસ્ટમ્સ સુધીના જે પણ સબ્જેક્ટ દેખાઈ રહ્યા છે તે બધે બધા સોશિયલ સાયન્સની અંદર ગત આવશે તો જાણે કે એજ્યુકેશન છે તો ટીચિંગ મેથોડોલોજીની વાત કરી તો હું ટીચિંગ મેથોલોજી એજ્યુકેશન રિલેટેડ છે તો હું ઇઝીલી આઈડેન્ટિફાઈ કરીને સોશિયલ સાયન્સની અંદર આવશે સોશિયલ સાયન્સની અંદર એજ્યુકેશન આવશે તો મને એટલી તો ખબર પડી કે ટીચિંગ મેથોલોજી મે બી એજ્યુકેશન રિલેટેડ સબ્જેક્ટની અંદર આવશે તો ત્રણસો સિત્તેરની અંદર તમારે એજ્યુકેશનની અંદર ગત જાવ અને જો તમારે ફર્ધર ક્લાસિફિકેશનની જરૂર પડે તો તમે ફર્ધર ક્લાસિફિકેશન કરી શકો છો લાઈક મેં રાઈટ ટુ ઇન્ફોર્મેશન અથવા ક્રિમિનલ લોની વાત છે તો ક્રિમિનલ લો એક કાયદાનો વિભાગ છે તો કાયદા કાયદા રિલેટેડ મારે સબ્જેક્ટમાં જવું પડશે તો કાયદો આવે છે આપડે સોશિયલ સાયન્સની અંદર તો ત્રણસો ચાર ની અંદર ત્રણસો ચાલીસ ની અંદર જઈને હું ક્લાસિફિકેશન કરી શકું છું પછી છે લેંગ્વેજીસ લેંગ્વેજીસ એટલે ભાષા ભાષા રિલેટેડ જે પણ બુક્સ હશે તેને આપણે લેંગ્વેજીસની અંદર આવશું ભાષાની અંદર સામાન્ય રીતે જે ગ્રામર રિલેટેડ છે અથવા જે કોર લેંગ્વેજ ભાષાની વાત થઈ રહી છે હું એની અંદર કકો બાળખરી પણ લાવી શકું શબ્દકોષ પણ લાવી શકું તેને આપણે લેંગ્વેજીસની અંદર કન્સિડરેશન લખશું લિટરેચર છે તો તેને આપણે લેંગ્વેજીસ છે લેંગ્વેજીસની અંદર જો તમારો શબ્દકોષ હોય ગ્રામર હોય તેને આપણે લેંગ્વેજીસની અંદર કન્સીડરેશન કરશું જો ગુજરાતી હોય તો તેને આપણે લિટરેચરની અંદર અને લિટરેચર મેન સબ્જેક્ટ છે જેને આપણે પાછળથી તો લેંગ્વેજીસની અંદર અને અંદર અંદર તે જ છે ગ્રામર રિલેટેડ વાત છે ભાષા રિલેટેડ વાત છે તો જ તે લેંગ્વેજીસની અંદર આવશે શબ્દકોશ છે તો તે આપણે લેંગ્વેજીસની અંદર આવશે પણ લિટરેચરની અંદર શું આવશે જો પોએટ્રી છે મેં કોઈની મારા સર્જન કરેલું છે કોઈ પણ ભાષા અંદર જો મેં નોવેલ લખેલી છે નવલકથા લખેલી છે સ્ટોરી લખેલી છે કવિતા લખેલી છે જે લિટરેચર છે આપણી એક સર્જક કૃતિ છે તે બધું લિટરેચરમાં આવશે લેંગ્વેજીસની અંદર માત્ર ને માસા ભાષા અને ભાષાને રિલેટેડ વિજ્ઞાન જ આવશે એટલે ભાષાને રિલેટેડ જે પણ બુક્સ હશે તો તે આપણે ચારસોની ની અંદર આવશે લાઈક ઇંગ્લિશ અને ઓલ્ડ ઇંગ્લિશ લેંગ્વેજીસની વાત છે તો હું ચારસો વીસ ઇંગ્લિશ ગ્રામરની વાત છે તો હું ચારસો વીસની અંદર ગ્રામરનો એક નંબર આવશે ફર્ધર ક્લાસિફિકેશનમાં તો એવું નંબર મૂકીશ તો મારો લાઇબ્રેરી ક્લાસિફિકેશનની અંદર જો ઇંગ્લિશ ગ્રામરની વાત હોય તો ઇંગ્લિશ ગ્રામરનો ઉપયોગ કરી શકું લેટિન છે તો લેટિન લેંગ્વેજીસ રિલેટેડ છે તો ચારસો સિત્તેર આવશે તો સર મારે હિન્દી બુક હોય અથવા ગુજરાતી બુક હોય તો શેના માટે જવાનું તો ચારસો નેવની અંદર અધર ક્લાસ અધર લેંગ્વેજીસ આવી ગઈ છે તો અધર લેંગ્વેજીસની અંદર આપણા જે સાત કોન્ટિનેન્ટ છે સાત ખંડો છે તેને ક્લાસિફાઈ કરવામાં આવ્યો છે એ સાત કોન્ટિનેન્ટની અંદર લાઈક એશિયા છે તો એશિયા ખંડની અંદર સાઉથ એશિયા છે તો સાઉથ એશિયાની જે પણ ભાષાઓ હશે તમે તેને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો તો તે બધી આપણે જે ઇન્ડિયન લેંગ્વેજ છે સાઉથ એશિયન લેંગ્વેજીસ છે તે સાઉથ એશિયન અધર લેંગ્વેજીસની અંદર આવશે તો આપણે તે રીતે એને ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે અત્યારે આપણો જે કોન્સેપ્ટ છે લેંગ્વેજીસ રિલેટેડ જે પણ બુક્સ હશે એ ચારસોની અંદર જ આવશે ચારસોથી લઈને ચારસો નવ્વાણું સુધી જ આવશે તો આપણે કોન્સેપ્ટ ખબર ખબર પડી ગઈ કે મે બી તમે સમજી ગયા હશો કે લેંગ્વેજીસ ભાષા છે ભાષાનો નંબર ચારસોથી લઈને ચારસો નવ્વાણું સુધી જ આવશે ઇઝીલી આઈડેન્ટિફાઈ થઈ શકે પછી છે સાયન્સ સાયન્સ એટલે વિજ્ઞાન વિજ્ઞાનની અંદર મેથેમેટિક્સ છે એસ્ટ્રોલોજી છે એસ્ટ્રોનોમી છે ફિઝિક્સ છે કેમેસ્ટ્રી છે અર્થ સાયન્સીસ છે એને જીઓલોજી છે પછી આપણે લાઈફ સાયન્સીસ છે ફો છે પ્લાન્ટ છે એનિમલ્સ છે તે બધા જ એટલે જીઓલોજી બોટની જેવા વિષયો જે બધા સાયન્સના રિલેટેડ છે એ તમે સાયન્સના મેઇન ક્લાસની અંદર આવશે સાયન્સના મેઇન ક્લાસની અંદર પાંચસોથી લઈને પાંચસો નવ્વાણું સુધીના મેઇન સબ્જેક્ટ હશે તો કોઈ પણ સાયન્સની બુક્સ હશે તો હું ઈઝીલી હું કહી શકું લાઇબ્રેરી સાયન્સના પ્રોફેસર તરીકે કે જો પણ જે પણ સાયન્સના રિલેટેડ બુક્સ છે તે એ સો ટકા ફાઇવ ડબલ ઝીરોથી લઈને ફાઇવ ડબલ નાઇન સુધી જ આવશે અત્યારે હાલ એવું માનવામાં આવે કે લાઇબ્રેરી લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ સોશિયલ સાયન્સનો પાર્ટ છે એ રીતે જો અમુક જગ્યાએ લાઇબ્રેરી સાયન્સને બીએસસી ઇન લાઇબ્રેરી સાયન્સની પણ ડિગ્રી આપવામાં આવે છે તો એ સાયન્સનો જ ભાગ થઈ ગયો તો કોઈ વિદ્યાર્થી એમ કહેશે કે સર બીએસસી ઇન લાઇબ્રેરી સાયન્સ થાય તો લાઇબ્રેરી સાયન્સ પણ આપણો સાયન્સનો જ ભાગ થઈ ગયો તો આપણે અહીંયા મૂકવું જોઈએ તો મેં તમને એક પહેલાં પણ લોજિક કહ્યું કે લાઇબ્રેરી સાયન્સની બુક છે એ લાયબ્રેરીયનને ઝડપથી જરૂર હોય તો તેમને આગળની બાજુ રાખ્યું હોય તો સહેલાઈ પડે તે માટે પણ એક લોજિક છે કે જેને જનરલ વર્ક્સમાં મૂક્યું છે તો સાયન્સ સાયન્સને રિલેટેડ જે પણ બુક્સ હશે અને કોઈ વિદ્યાર્થીને એવું થાય કે સર આ કેવી રીતે યાદ રાખવું આ તમને ડીડીસીના વોલ્યુમમાં બધું લખેલું જ હશે તમે ઇઝીલી જોઈ શકો છો અને તમને પરીક્ષા વખતે પણ આપવામાં આવશે અને બીજી વેસ તો તમે જો બાર દસમાં બારમું સાયન્સ પૂરું કર્યું હોય તો તમે કયા કયા સ્ટ્રીમમાં જઈ શકો હું બી મેથેમેટિક્સ કરીશ બીએસટી એસ્ટ્રોનોમી કરીશ એટલે સોરી બી એસ્ટ્રોનોમી કરીશ બી ફિઝિક્સ કરીશ કેમેસ્ટ્રી કરીશ અથવા જીઓલોજી કરીશ તો બીઓ બીએસસી જીઓલોજી હશે પછી લાઈફ સાયન્સીસ કરી શકું બોટની કરી શકું તો મેં ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકું કે જો તમને એજ્યુકેશનનું જ્ઞાન હોય તો તમે બારમાં પછી ગયા સાયન્સ પૂરું કર્યું હોય તો કયા 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 સ્ટ્રીમમાં જઈ શકું એક તો બી એન્જિનિયરિંગ કરી શકો અથવા બી કરી શકો તો બી માં કયા કયા સબ્જેક્ટ આવે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી આવે તે એસ્ટ્રોનોમી આવે પછી તમારા બોટની આવે જ્યુઓલોજી આવે બાયોલોજી આવે તો જે સબ્જેક્ટ તમને બીએસસીમાં કામ લાગી શકે તે બધા બધા સબ્જેક્ટ તમારા સાયન્સ સબ્જેક્ટની અંદર આવે ઇઝીલી તમે તેને યાદ પણ રાખી શકો છો આ સોશિયલ સાયન્સ છે તો આ સોશિયલ ત્રણસો નંબરની અંદર સોશિયલ સાયન્સ આવે તો સોશિયલ સાયન્સની અંદર લેંગ્વેજીસ સિવાયના જે પણ સબ્જેક્ટ તમે આર્ટ્સની અંદર ભણવામાં આવે તે બધે સબ્જેક્ટ સોશિયલ સાયન્સની અંદર આવશે સ્ટેટસ્ટિકને મુક્ત સ્ટેટિસ્ટિક મેથેમેટિક્સનો ભાગ છે પણ મલે સ્ટેટિસ્ટિકને સોશિયલ સાયન્સમાં રાખ્યું એનું કારણ એવું આપણે એક યાદ રાખી શકાય કે કોમર્સની અંદર સ્ટેટિસ્ટિક ભણાવવામાં આવે છે એ સબ્જેક્ટ તરીકે તે સોશિયલ સાયન્સનો ભાગ થઈ ગયો અને બીએની અંદર તમે પોલિટિકલ સાયન્સમાં બીએ કરી શકો ઇકોનોમિક્સમાં કરી શકો લોમાં કરી શકો સોરી લોમાં નહીં બીએ એલએલબી કરશું કરશો તો તમે લોમાં આવશે એટલે બીએ એલએલબી હશે તો આર્ટ્સ પ્લસ લો આવશે પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે તો એ સોશિયલ સાયન્સનો ભાગ તમે આઈડેન્ટિફાઈ કરી શકશો કે આ બુક છે એ કયા મેઇન દસ સબ્જેક્ટની અંદર આવશે તમારે જે જનરલ વર્ક છે ને આપણે રિલિજિયસ છે સોશિયલ સાયન્સ છે લેંગ્વેજીસ છે તો એમાં કયા લેંગ્વેજ કયા મેઇન સબ્જેક્ટની અંદર આવે તો આ રીતે તમે ઈઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો છો પછી છે ટેકનોલોજી ટેકનોલોજીની અંદર એન્જિનિયરિંગ એગ્રીકલ્ચર મેડિકલ એન્ડ હેલ્થ રિલેટેડ જે પણ સબ્જેક્ટ હશે મેન્યુફેક્ચરિંગ રિલેટેડ જો હું કોઈ કોટન ઇન્ડસ્ટ્રીની અંદર મેન્યુફેક્ચરિંગ કરી રહ્યો છું તો કોટન કોટન ઇન્ડસ્ટ્રીની વાત ક્લાસિફિકેશન હોય કે ડિક્શનરી ઓફ ડિક્શનરી ઓફ સોરી ડિરેક્ટરી ઓફ કોટન ઇન્ડસ્ટ્રી ઓફ અમદાવાદ એ એવું કંઈક ટાઇટલ છે તો મારે કઈ રીતે ક્લાસિફિકેશન કરવું પડશે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી રિલેટેડ છે તો પહેલાં મારે ટેકનોલોજીમાં આવી મેન્યુફેક્ચરિંગ રિલેટેડ સબ્જેક્ટ હશે તો છસો સિત્તેર છે તો છસો સિત્તેર ઉપર ગયો એમાં પણ કોટન ઇન્ડસ્ટ્રીની વાત છે તો કોટન ઇન્ડસ્ટ્રી ઉપર જઈશ એની હું ડિક્શનરી ડિરેક્ટરીનો નંબર છે તેને આપણે ટેબલ્સનો ઉપયોગ શીખીશું તો એ ટેબલ્સનો ઉપયોગ કરીને હું ડિરેક્ટરી લાવીશ પ્લસ હું હવે એના એરિયાનો ઉપયોગ કરીને એક ટેબલ એરિયાનો પણ આવે છે તો એમાં અમદાવાદ સિટીનો જે નંબર હશે હું એ લઈને આવીશ એવી રીતે આપણો ક્લાસ નંબર બનશે એવી રીતે આપણે એનો સબ્જેક્ટ નંબર ક્લાસ નંબર બનાવશું એ આપણે ફર્ધર જોશું તો આપણા જે દસ મેઇન ક્લાસ છે તો દસ મેઇન ક્લાસની અંદર કયા કયા સબ્જેક્ટનો આવે છે તેની આપણે અત્યારે રૂપરેખા જોઈ રહ્યા છીએ ટેકનોલોજી છે તો ટેકનોલોજીમાં સામે રીતે અત્યારે તમે યાદ રાખી શકો છો એન્જિનિયરિંગ અને એગ્રીકલ્ચર રિલેટેડ મેડિકલ સાયન્સ રિલેટેડ જે પણ બુક્સ હશે એ તમારા ટેકનોલોજીની અંદર જ આવશે પછી છે આર્ટ્સ આર્ટ્સ એટલે એક કળા છે મારી પાસે રમતગમતની કળા હોઈ શકે ફોટોગ્રાફીની કળા હોઈ શકે મ્યુઝિક હું સારું ગાયન ગાઈ શકું તે બધી જે પણ કળા છે પેઇન્ટિંગ સારું કરી શકું છું હું ગ્રાફિક આર્ટ્સ કરી શકું છું જો ગ્રાફિક આર્ટ્સ રિલેટેડ જે પણ બુક્સ હશે તે બધે બધી સાતસો સાઠની અંદર આવશે તો તમે ઇઝીલી કરી શકો છો કે આર્ટ્સ રિલેટેડ જે પણ બુક્સ હશે તે તમારા સેવન ડબલ ઝીરોથી લઈને સેવન ડબલ નાઇન સુધી જ આવશે આર્કિટેક્ચર છે તો આર્કિટેક્ચર રિલેટેડ જેના ગ્રાફ્સ છે તે સેવન ડબલ ઝીરોની અંદર આવશે સ્ક સ્કલ્પચર છે તો મેં આખું મૂર્તિ જેવું બનાવ્યું છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે તો સેવન થ્રી ઝીરોની અંદર આવશે પછી ગ્રાફ એન્ડ ડેકોરેટિવ આઈટમ જો બર્થડે પાર્ટી રિલેટેડ જો ડિઝાઇન્સની એ રિલેટેડ કોઈ બુક્સની વાત હોય એને ક્લાસિફિકેશન કરવાનું છે તો સેવન ફોર ઝીરો આવશે પછી પેઇન્ટિંગ રિલેટેડ હોય કે મેં કોઈ સારું પેઇન્ટિંગ બનાવેલું છે અથવા પેઇન્ટિંગ રિલેટેડ બુક છે તો તેને કઈ રીતે ક્લાસીફાઈ કરશો તો સેવન ફાઈવ ઝીરો આવશે એટલે સેવન ફાઈવ ઝીરોથી લઈને સેવન ફાઈવ નાઇન સુધીના ક્લાસ આવશે તે જ રીતે આર્ટ્સ રિલેટેડ જે પણ બુક્સ હશે તે તમારા સેવન ડબલ ઝીરોથી લઈને સેવન ડબલ નાઇન સુધી આવશે પછી લિટરેચર રિલેટેડ બુક્સ હશે તો તમારા લિટરેચરની અંદર આપણે જેમ વાત કરીએ પોએટ્રી નોવેલ નવલકથાની વાત હોય તમારા શોર્ટ સ્ટોરીની વાત હોય તો તમે એટ ડબલ ઝીરોથી લઈને એટ ડબલ નાઇન સુધીનો જે પણ નંબર હશે એ ડીડીસી પ્રમાણે તમે લિટરેચરની અંદર ક્લાસિફિકેશન કરી શકો છો પછી હિસ્ટ્રી રિલેટેડ વાત છે હિસ્ટ્રી અને જીઓગ્રાફી રિલેટેડ જો તમે ઇતિહાસની વાત કરતા હોય અને ભૂગોળની વાત કરતા હોય તો તમારા જે પણ લાઇબ્રેરીની અંદર બુક્સ હશે એ નાઇન ડબલ ઝીરોથી લઈને નાઇન 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 સુધીનો જ નંબર હશે તો ઇઝીલી તમે ક્લાસીફ તમે ઇઝીલી આઇડેન્ટિફાય કરી શકો છો કે નાઇન ડબલ ઝીરોથી લઈને નાઇન 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 સુધીના જે પણ સબ્જેક્ટ હશે એ હિસ્ટ્રી અને જીઓગ્રાફી ઇતિહાસ અને ભૂગોળના રિલેટેડ જે પણ સબ્જેક્ટ હશે તેનો જ સમાવેશ થશે તો આપણે જે અત્યારે જે દસ સબ્જેક્ટ શીખ્યા દસ સબ્જેક્ટની અંદર ફિલોસોફી આવ્યા એટલે ફિલોસોફી સાયકોલો સાયકોલોજી રિલેટેડ બુક્સ હશે પહેલું આવશે જનરલ વર્ક્સ આવશે પહેલું આવશે જનરલ વર્ક્સ આવશે પછી બીજું છે ફિલોસોફી એન્ડ સાયકોલોજી બુક્સ હશે જેને એના રિલેટેડ સબ્જેક્ટની વાત છે એમાં વન ડબલ ઝીરોથી લઈને વન ડબલ નાઇન સુધીનો સબ્જેક્ટ હશે પછી ધર્મ રિલેટેડ વાત છે રિલિજિયસની વાત છે તો ટુ ડબલ ઝીરોથી લઈને ટુ ડબલ નાઇન સુધીના નંબર્સ હશે સોશિયલ સાયન્સની અંદર આપણે જેમ વાત કરીએ પોલિટિકલ સાયન્સ છે ઇકોનોમિક્સ છે સ્ટેટિસ્ટિક્સ છે જેને રિલેટેડ જે પણ બુક્સ હશે સોશિયલ સાયન્સમાં એમાં થ્રી ડબલ ઝીરોથી લઈને થ્રી ડબલ નાઇન સુધીની બુક્સ હશે લેંગ્વેજીસની અંદર આપણે વાત કરીએ ભાષાની રિલેટેડ વાત કરી તો ફોર ડબલ ઝીરોથી લઈને ફોર ડબલ નાઇન સુધી હશે નેચરલ સાયન્સને રિલેટેડ બુક્સ હશે તો ફાઇવ ડબલ ઝીરોથી લઈને ફાઇવ ડબલ નાઇન સુધી હશે ટેકનોલોજી રિલેટેડ બુક્સ હશે તો સિક્સ ડબલ ઝીરોથી લઈને સિક્સ ડબલ નાઇન સુધી હશે આર્ટસ એન્ડ રિક્રિએશન રિલેટેડ હશે તો ફા સેવન ડબલ ઝીરોથી લઈને સેવન ડબલ નાઇન સુધીની બુક્સ હશે લિટરેચર હશે તો એઇટ ડબલ ઝીરોથી લઈને એઇટ ડબલ નાઇન સુધીની અને જીઓગ્રાફી રિલેટેડ હશે તો નાઇન ડબલ ઝીરો થી લઈને નાઇન 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 સુધી હશે તો હવે આપણે જેમ જોયું હવે પ્રેક્ટિકલી એક્ઝામ્પલ જોયું કે તમારા એક્ઝામ બેઝિક ટાઇટલની અંદર કયા કયા આવશે જો ઇન્ટરનેટ ટેલિફોની તો ઇન્ટરનેટ ટેલિફોની છે એ કોમ્પ્યુટર સાયન્સ રિલેટેડની વાત છે તો આપણે કોમ્પ્યુટર સાયન્સમાં જો એમ જોયું કે જનરાલિટીઝની અંદર આપણે પહેલો નંબર છે ઝીરો ઝીરો ઝીરોથી લઈને ઝીરો નાઇન નાઇન સુધીનો નંબર આવશે તો ઇન્ટરનેટ ટેલિફોની છે એક જનરલ જનરલ સબ્જેક્ટની અંદર કોમ્પ્યુટર સાયન્સનો સબ્જેક્ટ છે તો એને આપણે ક્લાસિફિકેશન કર્યું ઝીરો 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 ફોર કર્યું પાછળ ના ક્લાસને અત્યારે ઇગ્નોર કરો આપણે એને ફર્ધર ક્લાસીફિકેશનમાં જોશું સોફ્ટવેર છે તો કોમ્પ્યુટર સાયન્સનો જ ભાગ છે તો ઝીરો ઝીરો ફાઈવ આપી દીધો પછી કોમ્પ્યુટર ગ્રાફિક્સ છે તો ઝીરો ઝીરો સિક્સ આપી દીધું લાઇટિંગ એન્ડ લાઇટિંગ ઓફ લાઇબ્રેરી બિલ્ડિંગ લાઇબ્રેરી બિલ્ડિંગ છે લાઇબ્રેરી ક્લાસિફિકેશનનો નો વાત છે તેને લાઇબ્રેરી ક્લાસિફિકેશન ઝીરો ટુ ઝીરોથી થી લઈને ઝીરો ટુ નાઇન સુધીનું આવશે તો આપણે ઝીરો ટુ ટુ આપ્યું છે ડેવિડેસી ક્લાસિફિકેશન છે તો ડેવિડેસી ક્લાસિફિકેશન લાઇબ્રેરી સાયન્સનો ભાગ છે તો એને આપણે ઝીરો ટુ ફાઈવ આપ્યો છે છે લાયબ્રેરી હોસ્પિટલ લાઇબ્રેરી છે તો ઝીરો ટુ સેવન છે જે લાયબ્રેરી હોસ્પિટલ લાઇબ્રેરી છે લાઇબ્રેરી ક્લાસિફિકેશન લાઇ લાઇબ્રેરી સાયન્સનો ભાગ છે તો ઝીરો ટુ ઝીરોથી લઈને ઝીરો ટુ સેવન સુધીનો ઝીરો ટુ નાઇન સુધીનો ભાગ હોવો જોઈએ જે માટે આપણે ઝીરો ટુ સેવન હોસ્પિટલ લાઇબ્રેરી ટાઈપ્સ ઓફ લાઇબ્રેરીનું ક્લાસિફિકેશન કર્યું છે તો જમ અત્યારે મેં તમને આ વિડીયો લેક્ચરની અંદર દસ મેઇન ક્લાસ અને એના પેટા ક્લાસની અંદર ચર્ચા કરી કે એમાં કયા દસ પેટા પ્રકાર છે તેના વિશે ચર્ચા કરીશું હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર બધા સબ્જેક્ટની અંદર તેના ક્લાસ નંબર કેવી રીતે બિલ્ડ કરવા તેનો ચર્ચા કરીશું કે તેના ક્લાસ નંબર કેવી રીતે બિલ્ડ કરવા અને તમારા પેપરની અંદર તેને ક્લાસ નંબર કઈ રીતે તમારે લખવાનું રહેશે આન્સર કેવી રીતે લખશો તો તમારા માર્કમાં સારા માર્ક આવી શકે છે અને કઈ રીતે તેની પ્રકાર છે ક્લાસ નંબરનો લાયબ્રેરીની અંદર આપણે સ્ટીકર બનાવીએ છીએ તો કઈ રીતે એના સ્ટીકર્સ હોય છે તેની પણ આપણે ચર્ચા કરીશું તેના કારણે તમને હજી વધારે કોન્સેપ્ટ ક્લિયર થઈ શકે છે અને લાઇબ્રેરી ક્લાસિફિકેશન રિલેટેડ તમારે જો કોઈ હજી પણ ડાઉટ હોય તો તમે યુનિવર્સિટી સ્થિત ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ એટલે મારો સંપર્ક કરી શકો છો વિભાગનો સંપર્ક કરી શકો છો તો વિભાગ તમને સો સો ટકા આ બાબતે તમારો જે પણ ડાઉટ હશે એને ક્લિયર કરવામાં મદદરૂપ થશે અને તમને જે પણ ડાઉટ્સ હશે તમને સમજવામાં તમારા વિષયને લગતા જે પણ ડાઉટ્સ હશે ઈઝીલી ક્લિયર કરવામાં મદદરૂપ થશે મને આશા છે કે આજના જે પાર્ટ ટુની અંદર તમને આપણે મેઇન ક્લાસના રિલેટેડ જે પણ અભ્યાસ કર્યો તેમાં તમને કાંઈ પણ ડાઉટ નહીં હોય અથવા ડાઉટ હશે તો તમને ઈઝીલી તમે અમારો સંપર્ક કરીને ક્લિયર કરી શકશો જય હિન્દ વંદે માતરમ આ વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર